આજનો તહેવારનો વિસ્તૃત અહેવાલ એવો છે કે ભગવાન પરશુરામ 21 વાર ક્ષત્રિયોનો નાશ કરવા માટે નીકળેલા હતા. ત્યારે અમારા ક્ષત્રિયો મા ઇંગલાજ માતાના સરને ગયા હતા. મા ઇંગલાજ માતાએ એવું કીધું કે અમારા બાળકો છો, એમનું રક્ષણ કરવાની મારી ફરજ છે. તો તે દિવસે ક્ષત્રિયોના શસ્ત્ર ખરા તે પરશુરામ ભગવાનને આપી દીધું. મા ઇંગલાજ માતાને પ્રાર્થના કરી કે માતા અમારું ભરણ પોષણ કેવી રીતના થશે, તો ભરણ પોષણ કેવી રીતના થાય એના માટે મા ઇંગલાજ માટે એવું કહ્યું તમે કાપડ વનાજનો ધંધો કરો. તો પહેલું જે કાપડ બન્યું એ ઇંગલાજ માતાને ધરાવવામાં આવ્યું. તે દિવસે અમે લોકો કાજા ચોથનો તહેવાર ઉજવીએ છીએ. આ કાજા ચોથનો તહેવાર દરેક ખત્રીના સમાજના ઘરે ઠેર ઠેર નચાવવામાં આવે છે. તે દ્વારા નવ દિવસ પહેલાં આવે છે. આ તહેવાર ખત્રી સમાજનો છે અને આ તહેવાર સાવન સુદ સાવન વદ ચોથે દિવસે ઉજવાય છે અને ખત્રીઓનો ધામધૂમથી આ તહેવાર દર વર્ષે મનાવવામાં આવે છે. અને આ એક પ્રતિક તરીકે બનાવવામાં આવે છે. એ પ્રતિક કાજરા તરીકે ઓળખાય છે. અને આ તહેવાર 21 વખત પર નવ સહાર કરતા અમને બચાવેલા. અને તે વખતે માતા ઇંગલાજીએ અમારી રક્ષા કરી હતી. અમારી માતા ઇંગલાજી દેવીએ રક્ષા કરી. એનું મંદિર બલી સ્ટેશનમાં પાકિસ્તાનનું મંદિર છે, પણ અમે ત્યાં જવા તો બહુ દૂર છે, પણ ભરૂચમાં અમારું મંદિર ખાલી ખત્રી સમાજ પૂરતું અને અમારી કુલદેવી છે એ તરીકે અમે માનીએ છીએ. દર વર્ષે તહેવાર ઉજવાય છે અને કાજા ધામધૂમથી ઉજવીએ છીએ અને રાજી ખુશીથી ખત્રી સમાજ ઉજવે છે.